नमस्कार, હું ડોક્ટર હરપ્રીત કૌર, આપ સહુનું એફડીપી રામાનુજન કોલેજના એફડીપીમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્લેજિયારિઝમના લેક્ચર 2 વિશે, જે કે પ્લેજિયારિઝમ હોય એને આપણે કેવી રીતે એની રોકથામ કરી શકીએ છીએ એના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્લેજિયારિઝમ કેવી કેવી રીતે થઈ શકે છે. ધારો કે મેં કોઈ માહિતી લીધી છે કોઈ પણ વેબસાઇટ ઉપરથી અને એ આખું ને આખું હું કોપી પેસ્ટ કરીને નાખી દઉં તો એ પણ એક પ્લેજિયારિઝમમાં આવે. અથવા તો મારા કોઈ મિત્ર એ કાં તો મારા જે પણ મારા ક્લાસમાં ભણે છે એના કામમાંથી હું પોતાનું કામ કોપી કરી લઉં, એની નકલ કરી લઉં તો એ પણ પ્લેજિયારિઝમ કહેવાય. અને ત્રીજું, જો મેં જ કોઈ કામ કર્યું હોય કાં તો બીજા કોઈએ કોઈ કામ પાછળના વર્ષે કર્યું હશે, આગલા વર્ષે કર્યું હશે, તો હું તે કામ લઈને અને મારા પ્રોજેક્ટમાં કે મારી રિપોર્ટમાં હું નાખી દઉં તો આપણે એને પ્લેજિયારિઝમ, તો પણ આપણે એને પ્લેજિયારિઝમ જ કહેવાય છે. હવે સૌથી પહેલાં આપણે કેવી રીતે એને ટાળી શકીએ છીએ? જ્યારે પણ હું કોઈ પણ પેરાગ્રાફ, કોઈ પણ રિપોર્ટ ક્યાં તો કોઈ પણ હું માહિતી વાંચું અને મારે એ મારા રિપોર્ટમાં મારી અનુસંધાન કરવા માટે જોઈએ તો મારે સૌથી પહેલાં એને સમજવું બહુ જરૂરી છે. કારણ કે જ્યાર સુધી હું કોઈ પણ વસ્તુને સમજીશ નહીં ત્યાં સુધી હું એ વસ્તુને પોતાની ભાષામાં, પોતાને શબ્દોમાં લખવું બહુ જ અઘરું પડી જશે. તો સૌથી પહેલાં સૌથી અગત્યનું છે કે જે પણ વસ્તુ હું લખવાનો છું મારી રિપોર્ટમાં એ મારે સમજવું સૌથી અગત્યનું, સૌથી જરૂરી છે. બીજું, જ્યારે પણ હું લખવાનું સ્ટાર્ટ કરું, લખવાનું શરૂઆત કરું, એટલે કે ધારો કે મેં વિચાર્યું છે કે મારે આ વિષય ઉપર અનુસંધાન કરવું છે અને એના માટે મેં કોઈ શીર્ષક, કોઈ ટાઇટલ, કોઈ વિષય ફાઇનલ કર્યું અને પછી હું એના ઉપર કામ કરું. ધારો કે હું COVID-19 ઉપર એક મારે પેપર લખવું છે તો સૌથી પહેલાં શું કરવાનું? આપણે શરૂઆત કરવી પડશે લખવાની. જ્યાં સુધી આપણે લખવાની શરૂઆત નહીં કરીશું ત્યાં સુધી આપણે સાહિત્ય ચોરીને ટાળી નહીં શકશું. હવે કેટલી વખત એવું થાય છે કે મને નથી ખબર હોતી કે મને આ ગુજરાતીમાં ખબર છે પણ મને ઇંગ્લિશ નથી આવતું આનું, મને આ હિન્દીમાં ખબર છે પણ આને ઇંગ્લિશમાં શું કહેવાય, અથવા તો મને ઇંગ્લિશમાં ખબર છે પણ આના હિન્દી મીનિંગ અર્થ શું હોય એ મને નથી ખબર. તો આપણે શબ્દકોશનો, ડિક્શનરીનો ઉપયોગ કરવો જોઈએ. આજે તો આપણા પાસે ઓનલાઈન બહુ બધી ડિક્શનરીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો એટલું અઘરું નથી કોઈ પણ ડિક્શનરીનો ઉપયોગ, શબ્દકોશનો ઉપયોગ કરવો. તો જ્યારે પણ આપણે કોઈ પણ કામ સચોટ રીતે કરવું હોય, સાચી રીતે કરવું હોય, સાચી શ્રદ્ધાથી કરવું હોય તો આપણે શબ્દકોશનો ઉપયોગ કરવો જોઈએ. અને પછી જે મેં કામ કર્યું છે અને જે બીજા લેખકના કામ ઉપરથી મેં માહિતી લીધી છે ક્યાં તો ત્યાં ઉપરથી મેં કંઈ પણ સ્ત્રોત લીધો છે, કોઈ પણ જ્ઞાન લીધો છે તો મારે તુલના કરવી જોઈએ. તુલના એટલે કમ્પેર કરવું જોઈએ કે મારું કામ અને બીજા લેખકનું કામ કા સેમ તો નથી. મારે મારું કામ બીજા લેખકથી જુદું રાખવું બહુ જ જરૂરી છે. આપણે સેમ કામ એટલે કે એકદમ નકલ કરીને આપણું કામ આપણે કોઈ પણ વખત પ્રકાશિત નહીં કરવું જોઈએ. તો તુલના કરવી બહુ જ અગત્યની છે કે મારે મારા કામની અને બીજા ઓથરના, બીજા લેખકને કામની મારે તુલના કરવી કે એમાં એક પ્લેજ કોપી પેસ્ટ તો નથી, એ નકલ તો નથી. જ્યારે મેં સમજીને પોતાના કામને લખવાની શરૂઆત કરી અને મેં શબ્દકોશનો ઉપયોગ કર્યો એના પછી મારે શું કરવું? મારે એને ફરીથી ગોઠવું. એટલે કે મારે જે મેં માહિતી લીધી છે રિસર્ચ, બીજાના રિસર્ચમાંથી, બીજાના પેપરમાંથી, તો મારે એને ફરીથી ગોઠવવું જોઈએ. પહેલાં જે ગોઠવેલું છે એને મારે રીઅરેન્જ કરવું છે, એટલે કે ફરીથી ગોઠવણી કરવી, એ પણ અગત્યની વસ્તુ છે આપણે જો પ્લેજિયારિઝમ, સાહિત્ય ચોરી ટાળવું હોય તો.
એક બીજી પણ વસ્તુ છે, આપણે જોઈશું નેક્સ્ટ સ્લાઇડમાં પણ, બીજી સ્લાઇડમાં પણ, કે આ કેવી રીતે આપણે એનો અવાજ ચેન્જ કરીએ. જે જેવી રીતે કર્મરી અને કર્તરી અવાજ હોય, તો એવી જ રીતે આપણે નિષ્ક્રિય અને સક્રિય અવાજમાં એનું પરિવર્તન કરીને કેવી રીતે આપણે એનો મીનિંગ, એનો અર્થ બદલ્યા વગર આપણે એના એને અનુવાદ કરીએ, તો એમાં પણ પ્લેજરિઝમનું આપણે રોકથામ કરી શકીએ છીએ. અને અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરીને, ધારો કે મેં કોઈ ડેફિનેશન લીધી છે, એટલે જ્યારે પણ હું કોઈ વિષયની કે ડેફિનેશન લઉં તો મારે એને અવતરણ ચિહ્નમાં મૂકી દઉં, તો એ અવતરણ ચિહ્ન મૂકવું એટલે જે પણ વસ્તુ એ અવતરણ ચિહ્નની અંદર લખી છે એ મને એ જસ્ટિફાય કરે છે, મને બતાવે છે, બીજા ઓથરને બતાવે છે કે આ જે વસ્તુ લખી છે એ કશે જુદી જગ્યાની મેં પોતાના કામમાં લીધી છે, કારણ કે એ જરૂરી હતું એટલે મેં અહીંયા મૂકી છે, પણ મેં આમાં સીધા સીધા અવતરણ ચિહ્નમાં મૂકી છે સીધા સીધા, એટલે કે એ પ્લેજરિઝમમાં નહીં આવશે. પછી મારે જે પણ વસ્તુ, જે પણ મેં રિસર્ચ પેપરમાંથી કોઈ પણ માહિતી લીધી હોય, તો મારે એનો સ્ત્રોત રેકોર્ડ કરવો બહુ જ અગત્યનો છે. અને જે સ્ત્રોત હું રેકોર્ડ કરું એ મારે કયા સ્ટાઇલમાં કરવું છે એ પણ બહુ અગત્યનું છે, કે એપીએ કઈ સ્ટાઇલ હોય, એપીએ છઠ્ઠી સ્ટાઇલ હોય, એપીએ સાતમી સ્ટાઇલ હોય, એ મારે જોવું બહુ જ જરૂરી છે, કે હું કેવી રીતે એને સાઇટ કરું. સ્ત્રોતનો રેકોર્ડ કરવો એટલે આપણે એને કહીએ છીએ, કે સાઇટેશન કેવી રીતે કરવું. હવે આપણે જોઈએ, બે ઉદાહરણ મેં લીધા છે. પહેલામાં એ ખાલી એક બે અક્ષર શબ્દ બદલીને મૂકી દીધું છે, તો એ પ્લેજિયરિઝમ કહેવાશે. ધારો કે એને ગ્રેટની જગ્યાએ બિગિનિંગ લખી દીધું છે, અને સ્ટાર્ટની જગ્યાએ બિગિનિંગ લખી દીધું છે, અને મેની ટાઈમ્સ અમેરિકન્સ, મેની અમેરિકન્સની જગ્યાએ લોટ ઓફ અમેરિકન્સ લખ્યું છે, તો આ રીતે જો આપણે ખાલી એક બે શબ્દોનો ફેરફાર કરીને જે લખીએ તો એ પ્લેજરિઝમમાં આવશે. પણ આ બીજું ઉદાહરણ તમે જોઈ શકો છો કે આખું અર્થ સમજીને પછી પોતાની લેંગ્વેજમાં, પોતાની ભાષામાં, પોતાના શબ્દોમાં જ્યારે આપણે લખીએ કોઈ પણ વસ્તુ, તો એ પ્લેજરિઝમમાં નહીં નહીં આવે. કોઈ એક બે મેં ઉદાહરણ લીધા છે, હવે કેવી રીતે આપણે અનુવાદ કરવો કે પ્લેજરિઝમમાં ના આવે. તો એક છે ઓરિજિનલ ટેક્સ્ટ, ધ ઇકોનોમી ઇઝ ટ્રાવેલ બીકોઝ ઓફ બેંક્સ પુઅર જજમેન્ટ, એટલે કે બેંકના નબળા ચુકાદાને કારણે અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં મુકાઈ છે. હવે મારે આ ઓરિજિનલ ટેક્સ્ટ છે, સ્ત્રોત છે, આ સાચું સ્ત્રોત છે, મારે કોપી પેસ્ટ નથી કરવું, તો મારે સૌથી પહેલાં શું કરવાનું, આનું અર્થ સમજવું અને પછી પોતાની ભાષામાં હું લખું. તો હું કેવી રીતે લખી શકું છું, અને હું બેંક એવી રીતે લખી શકું છું કે બેંકના ખરાબ નિર્ણયને કારણે અર્થવ્યવસ્થા ક્ષીણ થઈ ગઈ છે. હવે બંને તમે જોઈ શકો છો, બંને જગ્યાએ અર્થ મેં બદલ્યો નથી, શબ્દ મારા જ મેં ઉપયોગમાં લીધા છે, એટલે કે આ પેરાફ્રેસિંગ નહીં આવશે. આ મારા જ શબ્દોમાં મેં સમજીને એક સ્ત્રોતથી એક માહિતી લીધી છે અને એ મારા અક્ષરમાં લખું, તો આવી રીતે આપણે કહી શકીએ છીએ કે આપણે અનુવાદ કર્યો છે પણ એનો અર્થ નથી બદલ્યો અને મેં નકલ પણ નથી કરી. તો આને આપણે કહી શકીએ છીએ કે આ એક ઉદાહરણ છે પેરાફ્રેસિંગનો, અને આપણે બીજા લેક્ચર્સમાં પણ જોઈશું કે કેવી રીતે આપણે પેરાફ્રેસિંગ કરી શકીએ છીએ. આ એક મેં નાનું ઉદાહરણ આપ સહુને આપ્યો છે. હવે આપણે જોઈએ કે જે સોફ્ટવેર હોય છે એ કેવી રીતે આપણે બીજા જુદા જુદા સોફ્ટવેર્સ કેવા દેખાય છે, આપણે કેવી રીતે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. જો આપણે એક સૌથી વધારે જે સંસ્થા છે એ પ્લેજરિઝમની રિપોર્ટ જ્યારે આપણા પાસેથી માંગે છે કે પ્લેજરિઝમ ના હોવું જોઈએ, તો એની એક રિપોર્ટ આવે, તો કયા કયા સોફ્ટવેરનો ઉપયોગ કરીને રિપોર્ટ બનાવવાની એ માન્ય હોય છે. સૌથી વધારે ટર્નિટિન અને ઉર્કુંડ, આ બે સોફ્ટવેર એવા સોફ્ટવેર છે જે મોટા ભાગની યુનિવર્સિટી હોય, મોટા ભાગની સંસ્થાઓ હોય, એ આ પ્લેજિયારિઝમની રિપોર્ટ, જે જો તમારી પાસે ટર્નિટિનની રિપોર્ટ હોય અથવા તો ઉર્કુંડની રિપોર્ટ હોય,
તો મોટા ભાગના સંસ્થાઓ આ માન્ય રાખે છે આ રિપોર્ટ. તો જ્યારે તમે રજીસ્ટર કરાવો આના ઉપર, તો અહીંયા ઉરકુંડ કનેક્શન આવી રીતે તમને દેખાશે. મેં કોઈક સ્ક્રીનશોટ લીધા છે. ત્યાં તમે તમારું પોતાનું પેપર મૂકીને અને કેવી રીતે એને એનાલિસિસ વિશ્લેષણ કરવું એ બતાવશે. આવી રીતે આવશે તો આપ તમે મૂકી શકો છો તમારું પેપર, અને આ બધી જગ્યાએ તમે તમારી માહિતી આપવી પડશે. આ બધી માહિતી, ધારો કે શીર્ષક શું છે, કઈ કઈ વસ્તુઓ તમે તપાસવી છે, તો આવી રીતે એક રિપોર્ટ જનરેટ થાય છે. આ રિપોર્ટ બનીને આવી છે અને આ રિપોર્ટમાં મને બતાવે છે કે 53% એટલે કે 53% મારા પ્લેજરિઝમ છે, એટલે બહુ બધું પ્લેજરિઝમ છે, બહુ બધી મેં લખાણ ચોરી કરી છે. 50% થી ઉપર ક્યાં ક્યાંથી કરી છે તો એ બતાવશે. 36% script.com થી કરી છે, 2% મેં નેશન મલ્ટીમીડિયાથી કરી છે, 1% યેડબોક્સથી કરી છે. તો આવી જે રિપોર્ટ હોય એ આપણને ઓરિજિનાલિટી બતાવે કે મારું કામ કેટલું કામ મારું છે અને કેટલું કામ મેં કોપી પેસ્ટ નકલ અને સાહિત્ય ચોરીથી કર્યું છે. આ રિપોર્ટ જો આપણે 10 કરતાં ઓછી આવે કે 15 કરતાં ઓછી આવે પરસેન્ટેજ, તો બહુ જ સારી રિપોર્ટ કહેવાય. એ કે આખું કામ મેં પોતાની જાતે કર્યું છે, કોઈ જગ્યાએથી નકલ નથી કરી, કોઈ જગ્યાએથી સાહિત્ય ચોરી નથી કરી. આવી રીતે એ બતાવે છે કે કઈ રીતે આપણા ક્યાં ક્યાંથી મેં એનસીડાથી 90 90% મેં કોપી કર્યું છે, નકલ કરી છે. અને એક જો છઠ્ઠા નંબરે તમે જોઈ શકશો કે મેં 100% કોપી કરી છે, નકલ કરી છે, ક્યાં ક્યાંથી નકલ કરી છે. તો આ રીતે જુદા જુદા સોફ્ટવેરનો ઉપયોગ કરીને આપણે જે સાહિત્ય ચોરી છે એને આપણે રોકથામ કરી શકીએ છીએ. અને જે આપણી અનુસંધાનમાં આપણે આપણી રિસર્ચમાં સાહિત્ય ચોરીની રોકથામ કરીએ તો એક બહુ જ સચોટ અને બહુ જ સારી રિપોર્ટ બની શકે છે. બીજા લેક્ચર્સમાં આપણે જોઈશું કે આપણે કેવી રીતે પેરાફ્રેસિંગ કરવી અને કેવી રીતે સાઇટેશન કરવું એના વિશે આપણે ચર્ચા કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.